केंद्र शासित प्रदेश दीव खाते आवनारी नगरपालिका ने चूंटणीने लईने मोटी राजकीय उथलपाथल। दीव में एक साथे आश्रे 500 जेटला लोको भाजपमां जोडाया। આવતા જૂન મહિનામાં દીવ ખાતે નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈ પ્રદેશ ભાજપાના પ્રદેશ પ્રભારી વિજયા રાહટકરજી તેમજ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ દીવની મુલાકાતે આવેલ। દીવના કુલ 13 વોર્ડના કાર્યકર્તાઓ સાથે બેઠક લીધા બાદ આજે દીવની રાજનીતિમાં એક નવો વળાંક જોવા મળ્યો। દીવ નગરપાલિકાના ચૂંટાયેલા 7 જેટલા કોંગ્રેસના સભ્યોએ કોંગ્રેસથી છૂટાછેડા કરી ભાજપાના દમન થયો છે। દીવના રાજનૈતિક ગુરુઓનું માનવું છે કે આવનારી નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ મોટું નુકસાન ઉઠાવવું પડશે। કોંગ્રેસ છોડી આવનારા સભ્યો ગત 10 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા દિનેશભાઈ સાકર, કાપડિયા, હરીશ પાંચા, રવિ સોલંકી, ભાગ્યવંતીબેન ચુનીલા, નિકિતાબેન દેવાંક્ષા, ભાવનાબેન પ્રદીપ દૂધમલ અને રંજનબેન રાજુ વગેરે લોકોએ પોતાનો વિશ્વાસ ભાજપમાં મૂક્યો છે। આ પ્રસંગે હરેશભાઈ પાંચાએ જણાવ્યું હતું કે દીવના ચૌમુખી વિકાસ કરવો હોય તો એ ફક્ત ભાજપાની વિચારધારા સાથે કરી શકાય તેમ છે। ભાજપાના નેતૃત્વ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીથી હું ઘણો પ્રભાવિત થયો છું। અમારા સર્વેની ફરજ છે કે હવે દીવનો વિકાસ સૌ સાથે મળીને કરીએ। આ ઉપરાંત અન્ય ઘણા પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ પણ ભાજપમાં પ્રવેશ કર્યો છે, જેમાં વોર્ડ નંબર 2ના કોંગ્રેસ ઉમેદવાર કે જેઓ અગાઉ ચૂંટણી હારી ચૂકેલા હતા તે સિડ્ડા પરિવાર, આરીફભાઈ સિડ્ડા, એડવોકેટ આરવી મહેતા, દેવાંગ શ્યા, પ્રદીપ દૂધમલ, વિનયબેન શ્યા તથા ગોગલા સેલ્ફ હેલ્પ ગ્રુપના હિમાક્ષીબેન રાજપૂત પણ તેઓની સભ્ય બહેનો સહિત ભાજપમાં જોડાયા હતા। આ પ્રસંગે પ્રદેશ પ્રભારી વિજયા રાહટકરે દરેકને ભાજપાનો ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું। એ જ પ્રમાણે પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલે જણાવ્યું હતું કે આવનારી નગરપાલિકાની ચૂંટણી લગભગ ભાજપા તરફ બની ચૂકી છે। આ પ્રસંગે દીવ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે ભવ્યેશભાઈ ચૌહાણ અને મોહનભાઈ બામણિયાની વરણી કરવામાં આવી। દીવમાં એક સાથે આશરે 500 જેટલા લોકો ભાજપા સાથે જોડાયા તે એક ઐતિહાસિક ઘટના ગણી શકાય। દીવમાં આ ઇતિહાસનું સર્જન કરવામાં પ્રદેશ ભાજપા પ્રભારી વિજયા રાહટકરજી, પ્રદેશ ભાજપા પ્રમુખ દીપેશભાઈ ટંડેલ, ઉપપ્રમુખ કિરીટભાઈ વાજા, સંગઠન મંત્રી વિવેક ધાડકર, દીવ જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન બામણિયા, દીવ જિલ્લા ભાજપા પ્રમુખ બિપિનભાઈ એલશા, માર્ગદર્શક રામજીભાઈ પારસમણી તથા શામજી પ્રેમજી, ભૂતપૂર્વ કાઉન્સિલર રસિકભાઈ માંડણ તેમજ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોનો સિંહફારો રહેલો છે અને આ કાર્યક્રમના આયોજનથી દીવના રાજકારણમાં ઘણા બદલાયેલા સમીકરણનો અંસાર વર્તાઈ રહેલો છે। મીનાક્ષી ગઢવી, ZSTV દીવ। गर्व
गायनेक हॉस्पिटल एंड लेपोस्कोपी सेंटर हिम्मतनगर तथा प्रांतीय खाते अद्यतन सुविधाओं साथे सोनोग्राफी प्रसूति गृह लेपोस्कोपी उपलब्ध सुविधाओं प्रसूति अने तेने लगता रोगों की सारवा 3D 4D सोनोग्राफी दूरबीन थी थता तमाम प्रकार ना ऑपरेशन वंध्यत्व निवारण केंद्र गर्भाशयनी कोथळीनु टाका वाळू तथा टाका वगरनु ऑपरेशन कैंसर निदान केंद्र कुटुंब नियोजन केंद्र गर्भाशयना रोगोनु निदान अने सारवार IUI नी सुविधा मेनोपोज क्लिनिक AC रूम नी सगवड इमरजेंसी सारवार 24 कलाक उपलब्ध कैशलेस तथा मेडिक्लेम नी सुविधा धरावती अद्यतन हॉस्पिटल डॉक्टर ध्रुवेल डी पटेल MD DGO लेपोस्कोपिक सर्जन डॉक्टर दिव्या डी पटेल MB DGO सोनोग्राफी स्पेशलिस्ट थर्ड त्रीजो माल तुलसी बिजनेस सेंटर एक सहकारी जिन रोड हिम्मतनगर समय सवारे 10-1 सांजे 4-6 रविवारे फक्त इमरजेंसी प्रांतिज खाते पण गर्भ गायनिक क्लिनिक एंड सोनोग्राफी सेंटर समय सोम से शुक्र सवारे 10-1 सुधी सर 47 गोपीनाथ कॉम्प्लेक्स LIC नी सामे एप्रोच रोड प्रांतिज जिलो साबरकांठा